કચ્છમાં વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં બાયો ડીઝલના પંપ પર તવાઈ બોલાવી સીલ કરવામાં આવી રહ્યા છે ત્યારે બે વાત સામે આવી છે. એક તરફ તંત્ર કહે છે કે અમે નિયમ પ્રમાણે કાર્યવાહી કરીશું તો બીજી તરફ પંપના સંચાલકો કહી રહ્યા છે કે તંત્ર કોઈના દબાણમાં આવીને આ કામગીરી કરી રહ્યું છે તેવા આક્ષેપો બાયો ડીઝલના પંપ માલિકો દ્વારા કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં છેલ્લા 15-20 દિવસથી બાયો ડીઝલના પેટ્રોલ પંપ પર વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આકસ્મિક ચેકિંગ કરી નિયમ ભંગ બદલ પંપ સીલ કરવામાં આવ્યા છે. ભુજ, પદ્ધર, શેખપીર, ભચાઉ, અંજાર સહિતના વિસ્તારોમાં આ પ્રકારની કાર્યવાહી કરાઈ છે. જિલ્લા પુરવઠા અધિકારી રીના ચૌહાણે જણાવ્યું કે અનેક પંપો પર નિયમોની અધુરાશીઓ હોવાના કારણે બાયોડીઝલના 12-13 પંપ સીલ કરવામાં આવ્યા છે. સાથે જ પંપના સંચાલકો પાસે ડોક્યુમેન્ટ, ખરીદી રજિસ્ટર સહિત સરકારની જે ગાઈડલાઈન છે તે પ્રમાણેના પુરાવા મળી ન આવતા આ તમામ પંપ સીલ કરવામાં આવ્યા છે. અત્યારે અમારી કચેરી દ્વારા, પ્રાંત અધિકારીની કચેરી દ્વારા, મામલતદારશ્રીની કચેરીઓ દ્વારા જુદી જુદી જગ્યાએ બાયોડીઝલના પંપ જે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો એમાં મોટે ભાગે મેં આપને કહ્યું એ પ્રમાણે 30/4/2019 જાહેરનામાનો ઉલ્લેખ છે કે કેન્દ્ર સરકારનું એ જાહેરનામું છે, એની ગાઈડલાઈન અને એના ડોક્યુમેન્ટ્સ લગભગ 11 જેટલા જુદા જુદા પ્રકારના ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ અને એ રીતની જુદી જુદી જગ્યાની NOC અથવા તો સર્ટિફિકેટ જે તે જગ્યાનું હોવું જોઈએ એનું ક્યાંય પણ આની અંદર ભયંકર વાયોલેશન હતું અત્યાર સુધી જોવામાં પ્રમાણે, એટલે પછી એ કાર્યવાહી કરવામાં આવેલી છે. ખાસ કરીને કેટલાક પંપ માલિકોના કહેવા અનુસાર તેમની પાસે અન્ય વિભાગોની NOC છે, તો પુરવઠા વિભાગ અથવા તો વહીવટી તંત્ર દ્વારા તેમની સાથે કોઈ બેઠક અથવા તો એમના ડોક્યુમેન્ટ મંગાવવામાં આવશે? જે તે અમે જે અહીંયા રિપોર્ટિંગ થયું છે અને અમે રૂબરૂમાં પણ જોયું છે તો મોટાભાગની જગ્યાએનું વાયોલેશન હતું. એમની પાસે નોટ અ સિંગલ સ્ટોક રજિસ્ટર, ખરીદીનું પ્રમાણપત્ર કે એવા સામાન્ય વસ્તુઓ પણ નહોતી. GST પણ અમુક જગ્યાએ જોવામાં આવ્યું છે તો એ રજિસ્ટ્રેશન ખોટું દર્શાવવામાં આવ્યું છે, એટલે એ રીતનું છે. એમને નોટિસ આપી અને જ્યારે FSLની કક્ષાએ અત્યારે નમૂનાઓ મોકલવામાં આવ્યા છે એટલે એમાંથી એકવાર રિઝલ્ટ આવી જાય પછી મામલે DM સરની કક્ષાએથી એમને નોટિસ આપી અને એ રીતે એમનો જવાબને લેવામાં આવશે, એમને રૂબરૂ સાંભળવામાં પણ આવશે અને અનુસાર આગળની કાર્યવાહી થશે. ખાસ કરીને કેટલા પેટ્રોલ પંપ અત્યાર સુધી કચ્છની અંદર તારવવામાં આવ્યા છે? પર્ટીક્યુલર બાયોડીઝલ માટે અત્યાર સુધીના લગભગ 12-13 જગ્યાએ આ રીતની કાર્યવાહી કરવામાં આવેલી છે અને નમૂનાઓ લઈ અને FSL કચ્છાએ મોકલવામાં આવ્યા છે. હું માત્ર કચ્છ જિલ્લા પૂરતી વાત કરીશ, બાકીની જગ્યાનું એ જે તે પર્ટિક્યુલર જિલ્લાનો ઇસ્યુ અને મારી જાણ પ્રમાણે અન્ય જિલ્લાઓમાં પણ કાર્યવાહી થઈ રહી છે. પરવાનગી મામલતદાર કક્ષાએથી તો ઠીક, પણ અહીંયાથી પણ માપવામાં આવી રહી છે. પરવાનગી માટે માર્ગદર્શન માંગવામાં આવી રહ્યું છે વડી કચેરીએ, કે જે અમારી અહીંયા અરજી આવે છે, રજૂઆત આવે છે NOC આપવા માટે, તો ગુજરાત ગવર્મેન્ટની કઈ કલમ હેઠળ અથવા તો કયા કાયદા હેઠળ NOC આપવી કે શું એ માટેનું માર્ગદર્શન બાયોડીઝલ માટે પર્ટિક્યુલર માંગવામાં આવી રહ્યું છે. એ માર્ગદર્શન મળેથી આગળની કાર્યવાહી થશે. બાયોડીઝલની જ્યારે ચકાસણી થાય છે ત્યારે આ તમામ વસ્તુઓ જોવાની હોય છે અને નથી એનું વાયોલેશન સ્પષ્ટ થતું હતું એના આધારે કરવામાં આવેલું. વાયોલેશન ઓફ ધ GR 30/4/2019 કેન્દ્ર સરકારનું GR છે, એનું સ્પષ્ટ વાયોલેશન પ્રથમ નજરે જ નજરે આવે છે. બીજી તરફ બાયોડીઝલ એસોસિએશનના હોદ્દેદારો તરફથી તંત્ર કોઈના દબાણમાં આવી આ કામગીરી કરતું હોવાનો આક્ષેપ કરાયો છે. અત્યાર સુધી આ બધા જ પંપ રેગ્યુલર ચાલતા હતા અને હવે અચાનક વહીવટી તંત્રને સુરાતન ચડ્યું અને પંપ સીલ કરાયા છે. બાયોડીઝલના પંપના સંચાલકો પાસે અધુરાશો હોય તો તંત્ર દ્વારા તેની માહિતી અપાતી નથી અને કોઈ એસોસિએશનના દબાણમાં આવી તંત્ર કામગીરી કરે છે તેવો આક્ષેપ થયો છે. સરકારી કચેરીઓના ધક્કા ખાવા છતાં કોઈ જવાબ મળતો નથી, જેથી હવે તંત્રની આ નીતિ સામે આંદોલન કરાશે તેવું પણ બાયોડીઝલ એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું છે. સરકારની નીતિ એટલે કે કેન્દ્ર સરકારની નીતિ તો 2019 એપ્રિલ 2019 કેન્દ્ર પેટ્રોલિયમ મંત્રાલયે એક ગેજેટ પણ બહાર આપ્યું. એ ગેજેટ અમારા સુધી આવ્યું છે બાયોડીઝલનું, પણ હવે એ ગેજેટનો અહીંયા ગુજરાતમાં, એમાં પણ કચ્છમાં, ગુજરાતમાં ઘણી ઠેકાણે બધી ઠેકાણે ચાલુ જ છે, પણ કચ્છમાં અત્યારે બાયોડીઝલના પંપ વધારેમાં વધારે તાત્કાલિક આ 15-20 દિવસમાં એવું કંઈક બીજું કંઈક હોય એવું અમને લાગે છે, પણ એમાં તાત્કાલિક બધા સીલ કરવા મંડાણા છે. નથી કોઈ વેપારીને પૂછવામાં આવતું કે ભાઈ તારી શું અધુરાશ, તો એક જ શબ્દ આપે છે કે તમારી અધુરાશો છે. અધુરાશો અમને લખીને નથી આપતા કે આ ડોક્યુમેન્ટ અધુરાશ છે, તમે પૂરી કરો એટલે અમે સીલ ખોલશું, એવું પણ કહેવામાં નથી આવતું. વહીવટતંત્રનું બિલકુલ નિર્ણય
अमने तो कई इज खबर नहीं पड़ती कि एक अधिकारी मंजूरी आपी दे बीजो अधिकारी एम कह से कि सुलह शांति नो भंग न थाय अने त्रीजा अधिकारी कने जाइए तो एना बे परिपत्र होय एक में लखे कि तमे डॉक्यूमेंट मोकलावो तमे एना नियम प्रमाण पास कर देशों अने बीजो बीजो ज लेटर बीजा दिवसे निकळ्यो होय तो एमां एवुं लखेलुं होय कि अमारी कने गाइडलाइन्स नथी तो अमने खरेखर आ हेरण करवानी ज अधिकारीओनी एक नीति छे अने जो आवी ज रीते हेरण करवामां आवशे तो अमे आगळ नहीं कंई कंई पण कार्यवाही करवानुं पण आजे एसोसिएशनमां अमे ठराव कर्यो छे चोक्कस एनुं कारण मने पण एवुं लागे એનું કારણ છે કે એમને આવેદન પત્ર આપ્યા પછી અધિકારીઓને મળ્યા પછી ત્રીજા દિવસથી જ આ ચાલુ કરી દીધું છે અને અમે નીચેના અધિકારીઓને પૂછીએ છીએ તો અમને એ જ બિચારા જવાબ આપે છે કે ભાઈ અમારી કને પણ આવી કોઈ ગાઈડલાઇન્સ સીલ કરવાની કોઈ ગાઈડલાઇન્સ નથી પણ છતાંય અધિકારી અમારા કહેતા હોય તો અમે શું કરી શકીએ એટલે અમને સીલ કરવા પડે છે ક્યારે પણ નહીં અમે રોજે રોજ કલેક્ટર કચેરી હોય કે મામલતદાર કચેરી હોય કે બીજી કચેરીઓ જ્યાં જ્યાં અમને રોજે રોજ ધક્કા ખાઈએ છીએ અને આ પરિસ્થિતિમાં અમને પોતાને પણ કોરોનાની બીક હોય અમારું પણ પાછળ ફેમિલી છે એટલે અમને પણ બીક હોય છતાં પણ અમે કચેરીઓના રોજ ધક્કા ખાઈએ છીએ ત્યારે આજે અમે નક્કી કર્યું કે ખરેખર હવે જો આ નિર્ણય અમારા માટે કંઈ નહીં આવે તો અમે એસોસિએશન વતી ટૂંક સમયમાં અમે ગાંધીજી ત્યાં માર્ગે પણ જવાના છીએ. અલી મોહમ્મદ ચાકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભુજ.